જાય વગર કેવો હોય પવન અને મસ્ત હે ગાડી ગાડીમાં કંઈ બીજો વાંધો ને પણ હવે એની એની મરજી હા એટલે હજુ તો કંઈ તાત્કાલિક તો ન લેવાય કંઈ છે મસ્ત ઠંડી ને પણ પવન હે પવન એટલે ગજબનો પવન છે ભાઈ ઉડે જાય એવો પવન છે એ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ તો કઈ ભંડારા બતાઈ જોરમાં છે ને હમ અમિત હમણાં હા જોરમાં એકદમ ઠીકા ઠીક ના મીમાન આવ્યા ને એટલે બહુ જોરમાં થઈ આવે કા કારણ કે અમારે કોઈક આવે આવું કોક તો પછી આમ મજા આવે કંઈક વાતું કરવાની ને સીતું કરવાની ને બાકી તો નકા અમારે હું ત્રણ જણા જોઈ ભેગા ઓલ ધ ટાઈમ હમ તે ત્રણ જણા વાતું કેટલી કરીએ ને તમારા ભેગી વાતું કરીએ બાકી તો હમ તેવું હે ને અટાણે જો પવનનો સડસડાટ થાય છે પવન એટલે પવન હે આમ તડક્યો હે એટલે બે છે એટલે એવું નથી કે કંઈ પણ સારું છે વેધર કંઈ ખરાબ નથી નકર તો આવી રીતે ઊભા નહીં હમ પવન હે બાકી તો 12 ડિગ્રી છે 12 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે અને પાછળથી પાછળના ભાગમાંથી પવન હે એટલે હે ને એ અવાજ આવે રોગો અહીંયા નથી આવતો એટલો તો એવું હે તે આજ ભંડારાને હે ને કંઈક બીજું મારે મેં કહેતો છે ને આ એક તો આપણા હે ને ગેસ્ટ જે આ મહેમાન આવ્યા હતા એ મહેમાન ભયાંકા એક એક ફેમિલી બી હું એક ફેમિલી છે જે બાકી તે એ હે ને એ કે અમારે હે ને ગાડી લેવીશ તો મેં કહ્યું ગાડી લેવી હોય તો કાં આપણે વાંધો હોય ગાડી લેવી હોય તો ગાડી લેવી હોય તો બોલો તો એની કારણ કે અહીંયામાં છે ને બીએમ તો હે પણ એ કે મા પણ બીએમ એ કે બહુ હલાવી નહીં કે પણ એવું હે ને કંઈક બીજી લઈએ તો અમે કીધું લઈએ આપણે કંઈ વાંધો ને અમારે ધ્રુવભાઈ જો અહીંયા આઈપેડમાં બેઠા અને મીરા તો કહીશ સ્કૂલે સે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ભંડારા એમ કેવાય ગુડ મોર્નિંગ ભંડારા બોલ જોઈ કમ ઓન લે ભાંડડા અને ભાંડડા કેતા નતા વળતો આ તારા છોકરાને તો કઈ સમજાય નહીં હોય કે હિખાડ હે આ હમતભાઈ ની કહે કે ભાઈ આને તું હિખાડ ગુજરાતી તો એવું હે તો એમ હે ને જીભે આવતા ને એટલે એને થોડુંક હે ને પેલેથી જરાક જયારે બોલે ને તાર થોડુંક આમ કાલું બોલે એટલે કાલું બોલે એટલે એમ ઇંગ્લિશમાં વાંધો નથી આવતો કઈ આપણી ભાષામાં હે ને એને જરાક આમ થતું હોય ટૂંકમાં તે એવું હે તે મેં કીધું વાંદડાને કહ કે આ હામતભાઈ ને નવી ગાડી લેવી છે કે તે મેં કીધું તો મેં કીધું ભાઈ તો કઈ વાંધો ને તો એવું થોડું હે આપણે કઈ મીમાન ને વાહે કે તે બીજી હે તે કઈ એવું થોડું હોય કે બોલાય ને કઈ ને કૃષ્ણ જો આવ્યો હતો તો કૃષ્ણ તો ઓહો હા પણ પેલા હે ને જો ગમે
તો આગળ વધવાનું હોય ને રઘુ, એમને એમ કઈ થોડું કઈ લઈ લેવાય કઈ ને કે શાક બકાર લેવા જાવ કઈ. ભાઈ ને વ્હાઇટ કલર ઉપર થોડો વધારે ફોકસ છે, લીધી જે જૂની છે એ પણ વ્હાઇટ છે પાછી. નવું રજીસ્ટ્રેશન હમણાં 2024 ના હમણાં રજીસ્ટ્રેશન થાય ને ઈમાં, હા તો ત્યારથી ઈમાં ઓર્ડર કરવો પડે ને, એ તો ઓર્ડર કરવો પડે. હા એટલે જે કલર જોતો હોય એ કઈ કલરનો કઈ વાંધો હોય ને કોઈ જાતનો, બરાબર ને? એટલે કલર માં કઈ પ્રોબ્લેમ નહી પાંદડા ની કે, પણ લેવી તો ખરી એમ, એટલે એ થોડુંક હે ને ઓલું થાય ને ખરી કે લઈએ, પણ જોઈએ. હાલો થોડોક ખકડાટ છે, થોડોક ઠાવકો રોગો, ઠાવકો રોગો. ખકડાટ વગર કઈ થતો નહી, ખકડાટ હોય તો જ થાય, ન કરતા કઈ થાય. ચાલો તો જઈએ પછી આગળ થોડીક વારમાં. સમતભાઈ ને હે ને ટેસ્ટ ડ્રાઈવ કરાવીએ, એટલે જોવો જોઈએ આ ગાડી તમને કેવો લાગે. હા એટલે એ તો સમતભાઈ કરે તો પછી ખબર પડે કે આમાં ક્યાં લેવાય કે નથી લેવાય કે કેવી છે કે શું છે. હા તે સારું તો કરે જ લે ને, કાં થોડું કે એવું છે કે નથી આવડતી બે જ આવ. એટલે આવી રીતે છે ગાડી. હા કે મર્સિડીઝ લેવી છે કે બીએમડી મર્સિડીઝ લેવી, મેં કીધું તો લઈએ કામ ને, એ પણ વાંધો ને કામ ઠાવકો કરે ને, કામ પગાર એ સારો છે, તે માણસ પગાર હોય ઠાવકો તો પોહાય, એવું કહીને કે ન પોહાય પણ એ વિચાર કરે કે જો. એ કે ખબર નથી કે કઈ કઈ ચાલુ કઈ કે જવા દેવી કે કઈ ગિયર કઈ છે કે કઈ ખબર નથી. તે વિચાર કરે કે ચાલુ થાય એટલે ટૂંકમાં લઈએ કે નહીં લઈએ, એવું કઈ ખબર નથી પડતા લાગતા, જોઈએ. હમણાં હું કદાચ બોલ્યું ધીરે ધીરે કરે છે જે તો દે, હજે છે ને કારણ કે એની બહુ ચલાવી ન હોય ને, એટલે એને થાય કે ના ના કે કડે જાય તો કંઈ થઈ જાય તો કંઈ થઈ જાય તો કંઈ ન થાય એમાં ગાડીમાં. ગાડી છે ને એકવાર હાથમાં આવેલી જાય તે હડાડી ફાટતી જવી જોઈએ ગાડી. હા તો પછી કંઈ થાય નહીં ગાડીમાં. બસ લે કેવની શેકે. હા તે એવું છે ને એને જરાક એવું છે ગાડીમાં, આવું છે ગાડીમાં CLA 220D છે. ઓકે એટલે છે તો મસ્ત હે, કલર એ મસ્ત હે, ગાડી મસ્ત હે, અને અંદર એ બધું જુઓ આખું ઇન્ટિરિયર 2023 નું મોડેલ છે, એટલે હમણાં નવું જ છે. ને ઉસી કરવી પડે, હા સીટ ને ઉસી કરવી હોય ને તો થાય, બધું થાય એનું, બધું ઇલેક્ટ્રિક છે આખું ટોટલી. એટલે સીટ ની ઉસી કરવી હોય ને તો સાઈડમાં ઓલી બાજુ છે લેવડેલા હે ને, એને આને બંધ કરી દે ગાડીની, આ બાજુ છે સાઈડમાં રાખે લઈને પછી બંધ કરી દે. હા બંધ કરી દે તો. હા ગમે તો પાંડાણા ની કે લઈએ, એટલે છે મસ્ત કઈ વાંધો નથી એમાં, પણ હવે એને ગમવી જોઈએ. હમ હા છે બે હે ને તો થાય, આપણે તો કઈ વાંધો નહીં, ગમે એ ગાડી હોય ને ગમે એ હોય. અરે પ્લેન તો નહીં હલાવ્યું કોઈ દી, ટ્રાય કરીએ એક દી પંડાળા ની કે હેલિકોપ્ટર ની કે ટ્રાય કરીએ. હા બાકી તો આમાં કાઉ
ગાડી બાકી તો આમાં બધું છે ને ઓટોમેટિક દીધા બધા એવું બધું છે એટલે ફાઇન છે ગાડી તો કઈ ખરાબ ના એટલે મસ્ત છે એમ તો કઈ ગાડીમાં કઈ વાંધો નથી અને ક્લાઇમેટ કંટ્રોલ છે બીજું કેટલામાં સ્પીડ માં છે વા બતાવે 37 ની સ્પીડ માં હે એટલે એની જલ્દી બહુ જવું તું વધારે પડતું જલ્દી હું માંજા માણસ ની ગાડી પણ ફાઇન છે કઈ વાંધો નથી પછી આગળ મળીએ સમતભાઈ કહે છે કે ગાડી તો હલાવી ગાડી સારી છે ઓટોમેટિક કારણ કે ઓટોમેટિક ની નથી હલાવી એના પાસે છે ને ઓલી જે છે આપણે બીએમ એ પણ મેન્યુઅલ છે એટલે મેન્યુઅલ માં ઓટોમેટિક માં બહુ ફેર હોય એમ ચલાવવામાં એટલે એ છે ને એ પહેલેથી ઓહો પવન છે જોરદાર ભાઈ એટલે ગાડી તો સારી છે ગાડીમાં કઈ વાંધો ન મસ્ત છે પણ એવું ખબર નહીં એને બેડ બે છે કે બેડ તો એ તો કઈ ખબર નથી પણ અટાણે તો છે ને અહીંયા આવ્યા ને એ જોરદાર છે જોડ્યો ઉડે જાય કાંક એવો છે પવન ઠંડી ને પવન છે પવન એટલે ગજબ નો પવન છે ભાઈ ઉડે જાય એવો પવન છે આજ ને આજ આખા દરિયા ને જોવો ને મોજા મોજા ને કામમાં કઈ બાકી હોય અટાણે દેખાય તો કા બીજું આવું હે બધું એમ એટલે છે તો સારું બધું જેવું છે બાકી કે બીજો પ્રોબ્લેમ નથી ટ્રાય કરીએ બીજું તો કામ આપણે આ મર્સિડીઝ વાળા હાવ ઘર ના છે ભાઈ બનશે એ આપણો જે છે ને અહીંયા મેનેજર હોય ભાઈ બનશે કારણ કે આપણે દરરોજ દર વખતે ત્યાં સર્વિસ કરાવીએ એના પાસે ની ગાડી ત્યાંથી લઈએ તે મને કે એ તમારે જે જોતી હોય હોઉં કે હાલો એ હોય ને હા 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 ટ્રેન જાય જોઈ જો ટેસ્ટ ડ્રાઈવ તો કરાવી ગયા એ મને છે ને જો ગમતી હોય તો જોઈએ કામ કીએ પંદરની કે તમને કેવી લાગી ગાડીની કે તો કીજો કોમેન્ટમાં કે કેવી ગાડી સારી છે કે કામ છે આ બાકી તો જેને ઘરધણીને જેને લેવી હોય ને એની ખબર પડે આપણી તો કંઈ એમાં ખબર પડે નહીં અરે હમતભાઈને પૂછીએ કે કામ વિચાર કામ છે તમારો કેવી છે ગાડી હા આટલી હાથી તો પછી હે ને એ પ્રમાણે નક્કી કરે ને પછી કયો તો બાકી હે ને એમાં હપ્તા ઠાવકારો ગાવી
નક્કી કરો તમે ને હા પછી પછી કરાય, એમાં કઈ એવું નથી કે ન લેવાય. તમારે પાસે આ બીએમ છે આપી દીધું હોય એટલે તમારે ડિપોઝિટ તો દેવી નહીં પડે, ડિપોઝિટ દેવી નહીં પડે. ને પ્લસ છે ને હપ્તા કરી દીધે, 3 વર્ષના કે 4 વર્ષના જેટલા કરવા હોય તો હપ્તા કરે ને પછી પાછું 4 વર્ષ થાય ને એટલે તમારે ગાડી રાખવી હોય તો એટલા અમુક પૈસા હોય એ દેવાના હોય, એને નકર ગાડી આપી દેવાની. પૂરું થયું હોવ એટલે એ કઈ પ્રોબ્લેમ નથી હે ને. ડિપોઝિટ હા ડિપોઝિટ ને દેવાની, ડિપોઝિટ તો આપણે ગાડી હતી એવડી, ડિપોઝિટ ક્યાં દેવાની હોય, હપ્તા ભરવાના ખાલી. ને કામ કરે ને હપ્તા ભરવા, પણ રોકડા તો કાઢવાના નથી. તારી ગાડી જોવા જવું તું આજ ત્યાં ભંડારા ને કીધું કે જવું તું એ ગાડી જોવાય, મારે ટ્રાય કરવી. તમે કીધું ટ્રાય કરવી તો કા આપણી ન્યા હતા, હા તો હા ઘરના જ છે બધા. હમ એવું હે ભંડારા ની તો એ હે ને, પછી અરે પાછા નક્કી કરે ને પછી જોઈએ જો કામ કરે એ પ્રમાણે વાત કરીશું આગળ ની. મળીશું તો એ અટણ હે ને ખાવું અમારે પાસે લાગે ભૂખ, હા તે ભૂખ લાગી તે અટણ હે ને એવું કંઈક બનાવીએ આગળ. કામ બનાવી તો કંઈ ખબર નથી અટણે, પણ કંઈક બનાવીએ તે બનાવે એટલે ખાઈ લઈએ ને તો પછી મળીએ પાછા. ને નકણ હે ને આવજો, બાય બાય ને હર હર મહાદેવ. બરાબર, જય શ્રી કૃષ્ણ.